नमस्कार विद्यार्थी मित्रों, धोरण 12 साइंस विषय रसायण विज्ञान यूनिट 3 आपणे मित्रों छेल्ले इलेक्ट्रॉन परमाणुओनी त्रिज्या मित्रों बराबर छे एना विषे बात करता हता। तो खास आ मित्रों आवर्त कोष्टक होय, आपणे फरीवार एकवार नजर फेरवी लईए मित्रों, बराबर छे। आ जो मित्रों आवर्त कोष्टक होय, जो बराबर छे आवर्त कोष्टक होय तो परमाणुमां ऊपरथी नीचे आओ मित्रों तो परमाणुनी त्रिज्या वधे, क्यांथी क्या? ऊपरथी नीचे वधे, त्रिज्या शुं थाय मित्रों? वधे। याद करो शुं काम वधे, कारण के अहींया नाना नाना गोळा, आपणे काले तमने मित्रों आकृति पण दर्शावी देखाड़ी हती, तो नीचे आओ एम एनी त्रिज्या केवी थाय मित्रों? वधे। कारण आपो शुं काम वधे? कारण के मित्रों एनो मुख्य क्वांटम अंक एक बे त्रण चार, जेम नीचे आओ एम वधतो जाय, कारण के आमा पहली कक्षा में इलेक्ट्रॉन समावना छे मित्रों, आमा बीजी में समावना छे, आमा त्रीजी में समावना छे, आमा चौथी में समावना छे, एटले कक्षकों की संख्या मित्रों वधती जाए, अने कक्षकों की संख्या वधती जाए मित्रों तो एनु केन्द्र थी बारनी कक्षा नु अंतर वधे, एटले मित्रों एनी त्रिज्या वधे। ओके, हवे एनी पछी मित्रों आपणे एवुं पण जोयुं हतुं के जेम तमे डाबे थी जमणे जाओ मित्रों, डाबे थी जमणे તેમ શું થતું જાય છે મિત્રો? ડાબે થી જમણે જાવ, એમ જો આમ ડાબે થી જમણે જાવ, તમારી ટેક્સ્ટ બુક માં મિત્રો આવું લખાય, આ આટલી આકૃતિ દોરો તો તમને બહુ મજા આવી, બહુ ખબર પડી જાય, બરાબર છે? ડાબે થી જમણે જાવ તો શું થશે? ડાબે થી જમણે જાવ તો ત્રિજ્યા ઘટે, બરાબર છે? ડાબે થી જમણે જાવ તો ત્રિજ્યા શું થાય છે મિત્રો? ઘટે છે। ऊपर थी नीचे आओ तो वधे, अने डाबे थी जमणे जाओ तो घटे। हवे डाबे थी जमणे जाओ तो मित्रों घटे शुं काम? याद करो कालनु कारण के आजे मित्रों आजे आवर्त छे, आजे समग्र आवर्त मानी लो के पहलो बीजो त्रीजो ने चौथो आवर्त छे मित्रों, आ चौथो जे समग्र आवर्त छे एमां इलेक्ट्रॉन तो बधा ई नी कक्षामां ज उमेराशे मित्रों, फरीवार ઇલેક્ટ્રોનો બધા શું કરશે મિત્રો? એની જ કક્ષામાં ઉમેરાશે, પણ જેમાં આમ જાવ મિત્રો એમ કેન્દ્રમાં ધન વીજભાર કેવો થતો જાય? કેન્દ્રમાં વધતો જાય, અને કેન્દ્રમાં ધન વીજભાર વધતો જાય મિત્રો એટલે જે બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ કેવું થતું જશે? વધતું જશે, અને એના કારણે કેન્દ્ર અને બહારની કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ વધે એટલે મિત્રો એ સંકોચાય, એટલે આમ ભેગો થાય ગોળો, બરાબર? અને ભેગો થાય એટલે મિત્રો એનું કદ ઘટે છે, એ આપણે ગયા લેક્ચરમાં મિત્રો જોયું હતું। હવે મિત્રો આપણે આગળ આપણી થિયરીમાં કન્ટિન્યુ થઈએ। કેટલાક તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો આપણને મિત્રો પરમાણ્વીય ત્રિજ્યાના મૂલ્યો કોષ્ટકમાં આપેલા છે, જે 3.6 માં દર્શાવેલા છે। અહીં બે પ્રકારના વલણો સ્પષ્ટ જોવા મળે છે, બે પ્રકારના વલણો એટલે શું મિત્રો? આપણે જોઈએ ખાસ, એટલે ઉપરથી નીચે હોય, બરાબર છે, અને બીજું ક્યાંથી ક્યાં હોય મિત્રો? ડાબેથી જમણે, એ બે પ્રકારના એના વલણો હોય છે। ચાલો શું કહે છે? જેને પરમાણ્વીય કેન્દ્રીય વીજભાર અને શક્તિ સ્તર વડે દર્શાવી શકાય, ચાલો જોઈએ આપણે મિત્રો। પરમાણુ આપેલા છે મિત્રો લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન। આ કઈ બાજુથી કઈ બાજુ જાય છે મિત્રો, બરાબર છે? અને આ બધા જ માપ મિત્રો પરમાણુની ત્રિજ્યા પિકોમીટરમાં છે, શેમાં છે? પિકોમીટરમાં, યાદ કરો 10^-12 મીટર એટલે 1 પિકોમીટર, બરાબર છે મિત્રો? ચાલો જોઈએ આપણે તો શું કહે છે। લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, આ કઈ બાજુથી કઈ બાજુ છે મિત્રો? યાદ કરો સહેજ કોષ્ટકને તમે, તો આ ડાબી બાજુ યાદ કરો લિથિયમ છે મિત્રો, લિથિયમ પછી બેરિલિયમ યાદ કરો, પછી બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન, બરાબર? તો આ જે છે એ કઈ બાજુથી કઈ બાજુ છે મિત્રો? ડાબી બાજુથી જમણી બાજુ કહે છે આપણને, આ લાઈન કઈ કહી છે મિત્રો? ડાબી બાજુથી જમણી બાજુ કહી છે આવૃત કોષ્ટકમાં, યાદ રાખો જો મિત્રો ઘટતી જાય 152 111 ઘટી
88 घटी 77 घटी 74 घटी 66 घटी 64 घटी तो आना ઉપરથી શું તારણ મળ્યું મિત્રો તો કે આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુથી જમણી બાજુ જા એટલે પરમાણુની ત્રિજ્યા ઘટે છે અને શેમાં મપાય છે પિકોમીટરમાં મપાય છે એની પછી મિત્રો આપણને બીજી લાઈન આપી છે જો આ છે ને મિત્રો એ પણ આપણને જોઈએ જો આ બીજી આડી લાઈન આપી છે આ પણ સેમ આડી લાઈન આપી છે એની નીચેની સોડિયમ 11 નંબર 12 નંબર મેગ્નેશિયમ 13 નંબર એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ સલ્ફર અને ક્લોરીન બરાબર છે તો આ ચાર્ટ છે કોણો છે મિત્રો ડાબેથી જમણે જવા માટેનો કોણો છે ડાબેથી જમણે જવાનો 186 પિકોમીટર 160 143 147 110 104 અને 99 તો હંમેશા યાદ રાખવાનો આ ચાર્ટ લખી નાખવાનો મિત્રો તો ડાબેથી જમણે જઈએ ત્યારે ત્રિજ્યા કેવી થાય છે ઘટે છે ચલો ઓકે એની પછીનો પણ ચાર્ટ આપણે મિત્રો જોઈ લઈએ એ ચાર્ટ કોનો છે તો કે ઉપરથી નીચેનો બરાબર છે ચાલો એને આપણે જોઈએ જો ઉપરથી નીચેનો બરાબર છે બે ના આપેલા છે આપણે જો આ પહેલો સમૂહ છે છે આમાં હાઇડ્રોજન નથી લખ્યો હા લી ના કે રૂબી છે એફ આર પણ નથી આમાં બરાબર છે પણ આ કેવી લાઈન છે મિત્રો પહેલો સમૂહ સમૂહ નંબર 1 પરમાણુની ત્રિજ્યા શેમાં આપેલી છે મિત્રો પિકોમીટરમાં જુઓ લિથિયમની છે મિત્રો 152 સોડિયમમાં જુઓ નીચે વધે છે 186 પોટેશિયમમાં 231 રુબિડિયમમાં 244 સીઝિયમમાં 262 બરાબર છે મિત્રો તો જેમ ઉપરથી નીચે આમ ત્રિજ્યા કેવી થશે મિત્રો વધશે કારણ કે મુખ્ય ક્વોન્ટમ અંકમાં વધારો થશે એવી જ રીતના આપણે મિત્રો જો 17માં સમૂહમાં આપેલું છે 17માં સમૂહમાં યાદ કરો કોણ આવે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એટી અને ટીએસ નીચે એક ટીએસ આવે જે બાકી આપેલું આપણને નથી મિત્રો બરાબર છે તો આમાં પણ જો ઉપરથી નીચે જાવ તો 64 99 114 133 140 નીચે આવો એમ કેવું થાય છે મિત્રો વધે તો એક મગજમાં ખાસ યાદ નાખી દેવાનું તમારે મિત્રો બરાબર છે અને આના આધારે પણ તમે યાદ કરો કેટલા બધા નીટના પ્રશ્નો પૂછાય મિત્રો કદાચ આ તમને યાદ જ ન હોય ને આપણને એમ કે ભાઈ આયોડિન છે બ્રોમિન છે ક્લોરિન છે અથવા તો ફ્લોરિન છે નીચેનામાંથી કોણ મોટું હશે કોણ મોટું હશે મિત્રો આયોડિન કેમ ખબર પડી જો તો આયોડિનની ત્રિજ્યા કેટલી છે 133 પિકોમીટર ખબર પડી તો આમાંથી આપણા આવર્ત કોષ્ટકમાંથી તો ઘણી બધી વસ્તુઓ તમને મિત્રો ત્રિજ્યા ઉપરથી પૂછાય શકે બરાબર છે તો આ ઘણા બધા એમસીક્યુ સમૂહ અને આવર્તમાંથી આપણને કાઢી કાઢીને આપે તો આપણે એક લક્ષણ યાદ રાખવાનું કયું ઉપરથી નીચે જાવ તો ઘટે ડાબેથી જમણે જાવ તો પણ સોરી ઉપરથી નીચે જાઓ તેમ વધે ડાબેથી જમણે જાઓ તેમ શું થશે મિત્રો ઘટે છે ચલો હવે આપણે એનું કારણ જોઈએ મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં આપણે કારણ તો કાલે સમજાવી દીધું હતું પણ આપણી ટેક્સ્ટબુકમાં જોઈએ જો મિત્રો આ ચાર્ટ આપેલા છે જો આ છે ની બેઠે બેઠો ચાર્ટ આનો છે જો આ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન અને ફ્લોરિન જો એ છે ને મિત્રો આ ચાર્ટ આનો છે ફ્લોરિન વાળાનો પહેલો છે જો હું અહીંયા લખી દઉં તમને તમારી સરળતા ખાતર બરાબર છે એટલે તમને મિત્રો સમજાય જાય જો લિથિયમમાં કેટલી છે 152 બેરિલિયમમાં 111 બોરોનમાં 88 કાર્બનમાં 77 નાઇટ્રોજનમાં 74 ઓક્સિજનમાં 66 ફ્લોરિનમાં 64 બરાબર છે મિત્રો ચલો આપણે આનો ચાર્ટ બનાવીએ બરાબર પરમાણુય ક્રમ વિરુદ્ધ એની ત્રિજ્યા જો મિત્રો આ ચાર્ટ બહુ સિમ્પલ છે જો આ આ બાજુ ક્યાં આપણને ખબર છે એક્સ વાય અક્ષમાં તો આ બાજુ પરમાણુના ક્રમ ક્રમ ઝેડ યાદ કરો પ્રોટોનની સંખ્યા લેવામાં આવી બરાબર છે યાદ છે લિથિયમનો ક્રમ કેટલામો છે મિત્રો પહેલો બીજો અને ત્રીજો તો જો આ લિથિયમનો ક્રમ આપેલો છે આનાથી લીટો દર્શાવો લાંબો કરો મિત્રો છે ત્રી સોરી આયાથી આપણે ત્રાસો જતો રહ્યો છે ત્રીજો ક્રમ
બરાબર છે તો લિથિયમ નો ક્રમ કેટલામો છે મિત્રો પરમાણ્વીય ક્રમાંક અહીંથી સીધું કરો સેન્ટર માંથી આમ સીધું ત્રીજો ક્રમ છે ઓકે અને એની ત્રિજ્યા જુઓ મિત્રો એની ત્રિજ્યા આ અહીંથી આમ લાંબુ કરવાનું એટલે બિંદુ અહીંયા મેચ થશે એટલે એની ત્રિજ્યા જુઓ કેટલી છે 152 એટલે મિત્રો અહીંયા 152 આવતું હશે બરાબર છે પછી એની બાજુમાં બીજું આપણે જોઈએ બેરિલિયમ બેરિલિયમ નો નંબર કેટલામો છે મિત્રો 4 તેનો પરમાણ્વીય ક્રમાંક Z કેટલો થશે મિત્રો જો 4 ની લાઈન માં એટલે 4 થયો ઓકે હવે એને આપણે જોઈએ મિત્રો પરમાણુની ત્રિજ્યા કેટલી હશે ઓકે તો અહીંયા પહોંચી જશે મિત્રો એપ્રોક્સ તો અહીંયા કેટલું થશે 111 ચલો એની પછી મિત્રો બોરોન બોરોન છે તો કેટલું હોય મિત્રો એનો નંબર 5 બોરોન નો નંબર કેટલામો હોય 5 એની ત્રિજ્યા જુઓ મિત્રો અહીંયાથી આ કેટલી થશે 88 બરાબર છે એની પછી કાર્બન જો આ કાર્બન કાર્બન નો નંબર મિત્રો 6 અને એની ત્રિજ્યા આપણે ગણવા જઈએ મિત્રો તો 74 બરાબર છે તો આ ચાર્ટ તમને ખબર પડી ગઈ હશે એની પછી બેઠો જ તે મિત્રો જુઓ આ શનિ કોના પ્રમાણે ચાર્ટ આપેલો છે મિત્રો આ કોના પ્રમાણે આપેલો છે આડી લાઈન જો બીજા આવર્તના યાદ કરો પહેલો આવર્તમાં કોણ હોય મિત્રો હાઇડ્રોજન અને હિલિયમ અને બીજા આવર્તમાં મિત્રો કોણ હોય 8 જણા હોય યાદ છે તમને હાઇડ્રોજનની નીચે લિથિયમ લિથિયમ બેરિલિયમ બોરોન કાર્બન નાઇટ્રોજન ઓક્સિજન ફ્લોરિન અને નિયોન 8 જણા હોય ને બીજા આવર્તમાં મિત્રો આવર્ત કોષ્ટકમાં જુઓ ટોટલ આવર્ત કેટલા હોય 7 પણ એમાં બીજા આવર્તના તત્વોમાં પરમાણ્વીય ક્રમાંકની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં થતો ફેરફારનો આલેખ એની પછી મિત્રો એવી જ રીતના આલ્કલી ધાતુ આલ્કલીને યાદ કરો સમૂહ નંબર 1 કહેવાય મિત્રો અને શું કહેવાશે સમૂહ નંબર 1 અને તત્વોના પરમાણ્વીય ક્રમાંકની સાથે પરમાણ્વીય ત્રિજ્યા આલ્કલી અને આ જે છે મિત્રો બરાબર છે આ કેટલામો છે હેલોજન આ હેલોજન સમૂહ છે ને 17મો મિત્રો ઓકે હવે જો આની ઉપરથી શું ખબર પડે આ જો ત્રીજો નંબર મિત્રો અહીંયા 152 છે ને મિત્રો તો 150 ની ઉપર થોડું ઘસે અને પછી અહીંયા જો એનો ક્રમ મેચ થઈ જાય મિત્રો આ ત્રીજો બરાબર છે ઓકે એની પછી સોડિયમ 11 નંબર બરાબર આને ગેપ આપી ગયો આવી રીતના પોટેશિયમ 19 નંબર અને એની ત્રિજ્યા બધી જો કૌંસમાં મિત્રો દર્શાવેલી છે તો આ બંને ગ્રાફ બરાબર છે બહુ સહેલા અને સિમ્પલ છે પરમાણ્વીય ત્રિજ્યા અને એનો ક્રમ બરાબર એનો કેટલામો ક્રમ છે એના વિરુદ્ધ આપણને આ મિત્રો આલેખ આપેલા છે ચલો ઓકે બરાબર અહીંયા મિત્રો છે ને આપણને ડિજિટલ અંક આપી દીધેલા છે પણ નીચે તમે જે છે મિત્રો કરી શકો 10-10 ના ગેપ લઈ લો ધ બેસ્ટ રહેશે 10-20-30-40-50-60 બરાબર એ તો આપણને ગ્રાફ દોરતા મિત્રો આપણને 10મા ધોરણમાં જ આવડી ગયું હોય ચાલો એની પછી આપણે વાંચી લઈએ આપણી થિયરી બરાબર છે અને એની પછી કયો પોઈન્ટ છે મિત્રો આયનીય ત્રિજ્યા એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં શીખીશું પણ આપણે અત્યારે આની થિયરી મિત્રો આપણે વાંચી જઈએ આકૃતિ 3.4 માં દર્શાવ્યા મુજબ બીજા આવર્ત જો આપણે મિત્રો ઓલાની વાત કરી હતી ગ્રાફની બરાબર છે અને કોષ્ટકની બંનેની વાત કરેલી છે તો બીજા આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્વીય કદમાં ઘટાડો જોવા મળે છે આ તમારા માટે મોસ્ટ આઈએમપી બરાબર છે પોઈન્ટ કહેવાય જો શું કહેવાય તો કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા એટલે ડાબી બાજુથી જમણી બાજુ એટલે મિત્રો આમ બરાબર ડાબી બાજુથી જમણી બાજુ તરફ જતા તત્વોના પરમાણ્વીય ક્રમાંક પરમાણ્વીય કદમાં કદ બરાબર છે મિત્રો કદમાં ઘટાડો થાય છે આમ થવાનું કારણ યાદ કરો મેં શું કીધું હતું મિત્રો આમ થવાનું કારણ ઓલો જે કેન્દ્રમાં ધન વીજભાર વધારે હોય એટલે બહારની સપાટીના ઇલેક્ટ્રોનનું આકર્ષણ વધે એટલે એનું કદ કેવું થાય છે મિત્રો સંકોચાય છે જો આપણને કહે છે આમ થવાનું કારણ એ છે કે એક જ આવર્તમાં રહેલા તત્વોમાં બાહ્ય ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષોમાં હોય બરાબર છે એટલે ડાબી બાજુથી જમણી બાજુ જાઓ મિત્રો તો એનો જે મુખ્ય ક્વોન્ટમાંક નથી ફેરવાતો એની જે કક્ષા આવે કે નહીં મિત્રો એ કક્ષા જો માની લો કે આ કક્ષા છે એક આવર્ત માટેની પહેલી કક્ષા બીજા આવર્ત માટેની બીજી કક્ષા ત્રીજા આવર્ત માટેની ત્રીજી કક્ષા ચોથા આવર્ત માટેની ચોથી કક્ષા તો ચોથી આવર્તમાં જે તત્વો હશે ને
एक ज कक्षा में भराशे, ई काई बीजी नवी कक्षा बनावशे नहीं, बराबर छे। चलो जोईए आपणे तो शू कहे छे, संयोजकता कोषमां होय छे इलेक्ट्रॉन एक ज संयोजकता कोष। याद करो मित्रों, संयोजकता कोष कोने कहेवाय અને સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહેવાય એ પણ શીખી ગયા તમે। જે 12 ની કક્ષા હોય મિત્રો, 12 ની કક્ષા એને અથવા કોષ એને સંયોજકતા કોષ કહેવાય। અને જે ઇલેક્ટ્રોન હોય, 12 ના જે ઇલેક્ટ્રોન, 12 ની અંદર ની આરે કાઈ લેવા દેવા નથી મિત્રો, તો 12 ના જે ઇલેક્ટ્રોન હોય એને આપણે કહેશું સંયોજકતા ઇલેક્ટ્રોન। બારના કોષને સંયોજકતા કોષ અને બારના ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે। પરંતુ જો કહે છે પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે તત્વોના અસરકારક કેન્દ્રીય વીજભાર, કેન્દ્રમાં કયો વીજભાર હોય મિત્રો, ધન વીજભાર હોય। એવું લાગે તો મિત્રો કાલનો લેક્ચર તમે ફરીવાર જોઈ લેજો એટલે યાદ રહી જાય તમને મિત્રો। એટલે કેન્દ્રમાં કયો વીજભાર હોય, ધન વીજભાર વધતો જાય છે, તેના પરિણામે બાહ્ય ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ વધતું જાય છે, તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે। એટલે થાય શું મિત્રો, તો કે ડાબેથી જમણે જાવ તો બધા ઇલેક્ટ્રોન તો એક જ કક્ષામાં વધવાના છે, બરાબર છે, પણ કેન્દ્ર છે એમાં પ્રોટોનની સંખ્યા કેવી થશે મિત્રો, વધતી જશે। અને વધતી જશે એટલા માટે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધતી જાય વધતી જાય વધતી જાય, એટલે આ પ્રોટોન અને આ ઇલેક્ટ્રોન બે વચ્ચે શું થાય મિત્રો, આકર્ષણ, એટલે આમ આકર્ષણ આમ આકર્ષણ આમ આકર્ષણ થશે, એટલે આ નાનું થઈ જશે મિત્રો, સમજાણું। એટલે ડાબી બાજુથી જમણી બાજુ જતા એનું કદ કેવું થાય છે, ઘટે છે, તેના પરિણામે બાહ્ય ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેન્દ્ર તરફ થતું જાય છે, તેથી પરમાણ્વીય ત્રિજ્યા ઘટતી જાય છે। આકૃતિ 3.4b માં દર્શાવ્યા મુજબ આવર્ત કોષ્ટકમાં એક જ સમૂહમાં, બરાબર, અથવા તો બરાબર છે એક જ સમૂહમાં અથવા ઊભા સ્તંભમાં, હવે મિત્રો આપણને ઊભા સ્તંભની વાત કરે છે, ઉપરથી નીચેની વાત કરે છે। હવે ઉપરથી નીચે આવો તો કદ વધે છે, એનું કારણ કે કક્ષાઓ વધતી જાય છે મિત્રો, જેમ નીચે આવો એમ કક્ષાઓ વધતી જાય છે, બરાબર। ઊભા સ્તંભમાં પરમાણ્વીય ક્રમાંક વધવાની સાથે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે, વધારો। આ બીજી મોસ્ટ IMP વાક્ય જો, ઊભા સ્તંભમાં જેમ પરમાણુ ક્રમ નીચે જાવ એમ વધે એમ એની ત્રિજ્યામાં પણ વધારો થાય છે, બરાબર છે। આમાં આલ્કલી ધાતુ સમૂહ અને હેલોજન સમૂહ ઉપરથી નીચે તરફ જઈએ તે મુખ્ય ક્વોન્ટમાંક એનના મૂલ્યો વધતા જાય। જો આપણને મિત્રો ઉદાહરણમાં માત્ર બે જ વસ્તુના ઉદાહરણ આપ્યા, એક તો આલ્કલી ધાતુ એટલે પહેલો સમૂહ અને હેલોજન સમૂહ એટલે કેટલામો સમૂહ, 17મો સમૂહ, ઈ બેના જ ઉદાહરણ આપ્યા, બધાયમાં આવું થાય, બરાબર છે। ઉપરથી નીચે તરફ જઈએ તેમનો મુખ્ય ક્વોન્ટમાંક વધે, પહેલા જે પહેલા આવર્તમાં એક ક્વોન્ટમાંક હોય, બીજા આવર્તમાં બે ક્વોન્ટમાંક હોય, ત્રીજા આવર્તમાં 3 ક્વોન્ટમાંક, એટલે મુખ્ય ક્વોન્ટમાંક વધતો જાય છે અને સંયોજકતા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર જતો જાય છે। એટલે કક્ષાઓ જેમ વધતી જાય મિત્રો એમ ઇલેક્ટ્રોન કેવો જતો જાય, દૂર જતો જાય, અને દૂર જતો જાય એટલે ત્રિજ્યા કેવી થતી જશે, વધતી જાય છે। આમ થવાનું કારણ એ છે કે આંતરિક શક્તિના સ્તરો ઇલેક્ટ્રોનથી ભરાયેલા હોય છે, એટલે એના જે શક્તિ સ્તરો છે મિત્રો, બરાબર, ઇલેક્ટ્રોનની જે કક્ષા છે એ ઇલેક્ટ્રોનથી ભરાતી જાય ભરાતી જાય ભરાતી જાય, પછી નવી કક્ષા આવે, પાછી ભરાઈ જાય, પછી પાછી નવી કક્ષા આવે, એટલે એનું કેન્દ્રથી અંતર વધે, અને કેન્દ્રથી અંદર વધે મિત્રો એટલે એની ત્રિજ્યા છે એ ઓટોમેટિક વધે છે। ચાલો આપણે બરાબર અહીંયા પહોંચ્યા હતા, અને જે ઢાળ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રીયથી ભરેલા હોય છે, જે ઢાળ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન કેન્દ્ર પર આકર્ષણ ધરાવતા નથી। ચાલો જોઈએ અહીંયાથી, ઈ ઢાળ સ્વરૂપે બાહ્ય ઇલેક્ટ્રોન પર કેન્દ્રના આકર્ષણને ઘટાડે છે, એટલે એવું કહે છે મિત્રો, બરાબર, એને શિલ્ડિંગ અસર કહેવાય, આમાં આપેલું નથી પણ હું તમને સમજાવું, જો મિત્રો ખાસ ઢાળ બનાવવી એટલે શું મિત્રો ખબર, આ કેન્દ્રમાં ધન વીજભાર, ઘણો બધો ધન વીજભાર હોય, જો પહેલું પડીકું પેક થઈ જાય એટલે ક્ષમતાની ઓછી થઈ, જો ઉદાહરણ તરીકે હું તમને કહું મિત્રો, જો ચુંબક હોય, ચુંબક ઈ ચુંબકને કોઈક તાચણીથી ખેંચાવો તો ખેંચાશે, ઈ ચુંબક ઉપર એક ઢાળ ચડાવો, રૂમાલ વીટી ગયો તો એની ક્ષમતા કેવી થઈ જશે મિત્રો, ખેંચવાની ઓછી, બીજું
रूमाल वीटी गयो, क्षमता केवी थई जशे ओछी, त्रीजो वीटी गयो, चौथो वीटी गयो, एटले चुंबकनी क्षमता अमुक रूमाल वीटो ने एटले धीरे धीरे केवी थाय मित्रो ओछी थाय। तो एवं ज आपने कहे छे जो के केन्द्र में धन वीजभार होय ने मित्रों तो ई तो आपने बधाने खबर छे धन वीजभार होय एटले इलेक्ट्रॉन ने खेंचशे, धन वीजभार एटले इलेक्ट्रॉन ने केवो करशे खेंचशे। तो आपने पहली कक्षा नो मित्रों ऊपर कवर चढ़ाव्यु तो आनी क्षमता केवी थई जशे ओछी। हवे बीजी नो कवर चढ़ाव्यु मित्रों बीजी कक्षा नो तो एनी क्षमता आनी खेंचवानी क्षमता एनी करता केवी थई जशे ओछी। पछी त्रीजो कवर चढ़ाव्यु तो एनी करता ओछी, चौथू कवर चढ़ाव्यु तो एनी करता ओछी, पांचमू कवर चढ़ाव्यु तो एनी करता ओछी। तो हवे विचारो आ धन वीजभार केटलुं बळ करी शकशे मित्रों, कारण के एनी पर पांच कवर चढ़ी गया, बराबर छे। चलो ओके, एनी पछी आपणे आगळ वधीए। नोंધવા જેવું છે કે અહીં ઉમદા વાયુ, ઉમદા વાયુ એટલે કયો સમૂહ મિત્રો યાદ કરો તમે, અહીંયા લખી નાખવાનું તમારે 18મો સમૂહ, બરાબર। નોંધવા જેવું છે કે અહીંયા ઉમદા વાયુ એટલે 18મો સમૂહ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો વિચાર આપણે કરીએ કરવામાં આવતો નથી, એટલે આમાં મિત્રો જે 18મો સમૂહ છે ને એની ત્રિજ્યા વિશે વિચારવાનું નહીં તમારે, શું કામ ખબર, કારણ કે એ કોઈ સાથે જોડાય પહેલા યાદ કરો આપણે ત્રિજ્યા કઈ રીતે નક્કી કરતા હતા, યાદ કરો તો મિત્રો આપણે ત્રિજ્યા કઈ રીતે નક્કી કરતા હતા, તો કે ભાઈ આપણે શું કરતા હતા ખબર, બે ગોળાઓ હોય પરમાણુના એક અને એની આરે બીજો, બરાબર, પછી બેના કેન્દ્ર વચ્ચેનું અંતર લેતા હતા, બરાબર છે મિત્રો, અને એને ભાંગ્યા શું કરતા હતા બે, એટલે આપણને અડધું મળી જાય અને અડધું મળી જાય એટલે આપણે શું કહેતા હતા મિત્રો એને ત્રિજ્યા, આવું કહેતા હતા। ત્રિજ્યા કેવી રીતના નક્કી કરતા હતા, બે પાંચ પાસેના ગોળાના કેન્દ્ર વચ્ચેના અંતરથી અડધું એટલે આપણને ત્રિજ્યા મળી જાય, બે વડે ભાંગી નાખો એટલે ત્રિજ્યા મળી જાય। પણ જે 18મો સમૂહ જે ઉમદા વાયુ છે મિત્રો, ઉમદા વાયુ, એ ઉમદા વાયુ કોઈની સાથે જોડાય, યાદ કરો એ કોઈની સાથે જોડાય નહીં। તો હવે મિત્રો બીજા સાથે આવી રીતના જોડાતો જ નથી તો પછી બે કેન્દ્રોને ભેગા કરીને અંતર માપવાનો ક્યાં પ્રશ્ન જ આવે છે, બરાબર છે। તો શું કહે છે, નોંધવા જેવું છે કે અહીં 18મો સમૂહ ઉમદા વાયુ તત્વોની પરમાણ્વીય ત્રિજ્યાનો વિચાર કરવામાં આવતો નથી, 18માની પરમાણુની ત્રિજ્યા વિશે વિચાર કરવાનો નહીં, તેઓ એકલ પરમાણુ છે, એકલ એટલે મિત્રો બીજા કોઈ સાથે જોડાતા હોતા નથી। કારણ શું કામ, કારણ કે તેમની બંધિત અબંધિત ત્રિજ્યા, ત્રિજ્યાનું મૂલ્ય બહુ જ વધારે હોય છે। હવે મિત્રો કોઈની સાથે જોડાતા નથી, એની કક્ષા બધી પૂરી થઈ જાય અને એની ત્રિજ્યાનું મૂલ્ય તમે જાણવા જાઓ ને મિત્રો, બરાબર છે, તો એની ત્રિજ્યાનું મૂલ્ય પણ બહુ જ વધારે હોય છે, એટલે એની ત્રિજ્યાનું મૂલ્ય કેવું હોય છે મિત્રો, પ્રમાણ હોય એની કરતા મોટું હોય છે। તેથી ઉમદા વાયુના તત્વોની ત્રિજ્યાની સરખામણી અન્ય તત્વોના સહસંયોજક ત્રિજ્યા સાથે ન કરતા તેમને વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે કરવી જોઈએ। એટલે આપણે મિત્રો હવે ગણતા હતા, બરાબર, કે ભાઈ સહસંયોજક ત્રિજ્યા યાદ છે તમને મિત્રો, સહસંયોજક ત્રિજ્યા યાદ છે, ઓલું ક્લોરિનમાં આવ્યું હતું કે એક ક્લોરિન બીજા ક્લોરિન સાથે જોડાય અને બંધ બનાવે, અધાતુ અધાતુ હતું, યાદ છે તમને, અને ઓલું કોપરનું ઉદાહરણ હતું એમાં ધાતુ ધાતુ હતી, તો આ બે બંધ બને એને કયો બંધ કહેવાય મિત્રો, સહસંયોજક બંધ। પણ આપણે આ બીજા 17મો સમૂહ છે મિત્રો એ બીજા કોઈ, એટલે સોરી 18મો સમૂહ છે મિત્રો એ બીજા કોઈ સાથે જોડાતો જ નથી, અને જોડાતો નથી તો એ મિત્રો એવા સહસંયોજક બંધ બનશે નહીં, બંધ ન બને તેનું અડધું નહીં કરી શકે એટલે એની ત્રિજ્યા નહીં મળે, એટલે સહસંયોજક ત્રિજ્યા આપણને મળશે નહીં, તેઓ વાન્ડરવાલ્સ ત્રિજ્યા સાથે કરવામાં આવે, એટલે આપણે એની સહસંયોજક ત્રિજ્યા નહીં ગણીએ મિત્રો, પણ એક નવો વૈજ્ઞાનિક વાન્ડરવાલ, બરાબર છે। તો આપણે જે વાન્ડરવાલે કીધું છે મિત્રો એ પ્રમાણે આપણે એની ત્રિજ્યા ગણશું, એટલા માટે એને વાન્ડરવાલ ત્રિજ્યા સાથે આપણે સરખાવીશું, આપણે એને સહસંયોજક ત્રિજ્યા સાથે સરખાવીશું, ને આ વસ્તુ પણ યાદ રાખજો। હવે મિત્રો આપણે આગળના લેક્ચરમાં આયનીકરણ ત્રિજ્યા વિશે અભ્યાસ કરીશું।